ની સ્થિતિમાં પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલર તેમના સેવાકીય કાર્યમાં સક્રિય છે ત્યારે આજ રોજ પણ દિવ્યાંગ બાળકોને વિનામૂલ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। પ્રભુને પામવો હોય તો જરૂરી નથી કે મંદિર કે મસ્જિદમાં જવું, ઘરે બેસીને પણ સત્કર્મથી પ્રભુને પામી શકાય છે। દિવ્યાંગોના મસીહા ડોક્ટર કનુભાઈ ટેલરે લોકડાઉન વચ્ચે પણ પોતાની ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને વિખૂટા મૂક્યા નથી। પોતાના સેવાકીય સભ્યોને સાથે રાખી દરેક દિવ્યાંગોના હાથમાં કીટની સામગ્રી મૂકી માનવતા મહેકાવી હતી। દર્શક મિત્રો, આજે 12 મે આજે જે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રમુખ કનુભાઈ ટેલરની રાહબરી હેઠળ જે દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરી રહ્યા છે, તે બીજા તબક્કામાં બીજા દિવસે આજે વરાછા રોડનો રૂટ અમે લીધો છે અને હીરાબાગથી આપણે આ પ્રસારણ થઈ રહ્યું છે। આપ જોઈ શકો છો કે સજ્જડ બંધ છે, પોલીસ તૈનાત છે, પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત છે। એ વચ્ચે આજે આ દિવ્યાંગ બાળકો છે જે આર્થિક રીતે એમને તકલીફ છે, ખાવા પીવાની સમસ્યાઓ છે, તો આજે એક કીટ અહીં એમને આપવામાં આવશે। એ કીટની અંદર લોટ છે, ચોખા છે, ખાંડ છે, તેલ છે અને ઘર વખરીનો ઘણી બધી વસ્તુઓ છે। તો આ જ્યારે સજ્જડ બંધ છે એ વચ્ચે પણ લોકોની અવર જવર ચાલુ છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો, જે જરૂરિયાતમંદ ચીજ વસ્તુઓ માટે લોકો કદાચ બહાર નીકળતા હશે। તો આ દિવ્યાંગ બાળકોને આ કીટનું વિતરણ અહીંથી અમે શરૂ કર્યું છે અને ફરીથી આપની સાથે જોડાશો થોડી જ વારમાં। ડોક્ટર કનુભાઈ ટેલર ત્રીજા તબક્કામાં પણ મોટાભાગના દિવ્યાંગ બાળકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરી તમામ દિવ્યાંગ બાળકોની પડખે ઉભા રહ્યા હતા ત્યારે સાંભળીએ દિવ્યાંગ બાળકોએ પોતાના દિવ્ય ગુરુ માટે કેવા પ્રતિભાવ વ્યક્ત કર્યા। મારું નામ પટેલ રીટાબેન છે, એનું નામ પટેલ નંદન છે, ધોરણ 6 માં અભ્યાસ કરે છે। પ્રતિભાવ એટલો આપું છું કે આ કનુ સર જે છે એ જે કાર્ય કરે છે બહુ સરસ કરે છે, હા હા હા, અને કામ બી સારું જ કરે છે, સ્કૂલ બહુ સરસ છે। ના, આ કામ બહુ સારું છે, પ્રશંસનીય કામ છે, દિવ્યાંગ છોકરાઓને આમ પ્રોત્સાહન મળે અને સમાજ માટે હેલ્પરૂપ તમે બની રહ્યો છો। FIBCA માં ભણું છું, પહેલા સેમમાં, એટલે આ કામ બહુ સારું છે અને આવું જ કામ તમે કરતા રહો, એટલે એમને એમને એવી સંદેશ પાઠવવામાં માગુ છું કે આવા જ કામ એ કરતા રહે અને આગળ વધે ખૂબ। નહીં, આપ હું મને ખૂબ ખૂબ અભિનંદન દેવા માગું છું, એ લોકો કામ જે કરે છે એ બહુ રાઈટ કામ કરે છે ત્યારે ગરીબ માણસો માટે સુરક્ષિત, આ ઘરમાં જ રહેવાનું, સુરક્ષિત ઘરમાં રહો અને સુરક્ષિત રહો આપણા માટે એ બહુ સારી વાત છે। કનુભાઈ જે ટેલર કરે એ ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું। ના ના, એ જે કર્યું છે એ સારું કર્યું છે, અમારા છોકરા માટે સારું કર્યું, અત્યારે પરિસ્થિતિ થોડી નબળી છે એ રીતે અને વ્યવસ્થિત બધા ઘીરે ઘીરે રહેશે એટલે કોઈ કામ ધંધો ત્યાં ચાલુ નથી। આપ્યું છે, બહુ સરસ કર્યું છે સાહેબે, બહુ સરસ કર્યું છે। હા, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જે કહેશે સાહેબો અથવા મોટા સાહેબો કહેશે એ રીતે વ્યવસ્થિત પાલન કરીએ, બને ત્યાં સુધી બહાર ન નીકળીએ કામકાજ વગરનું, એ આપણી માટે હિતકારક છે, દેશ માટે હિતકારક છે। મારું નામ કથિરિયા દિશા છે, DYBCAમાં, થેન્ક યુ કનુ સર, ખૂબ ખૂબ અભિનંદન અને અમને આટલી બધી સગવડતા પૂરી પાડવા માટે થેન્ક યુ બહુ જ। ઘરમાં રહો, સુરક્ષિત રહો, મહેસાણી એસ્ટિયા ગેમજ, એટલે આનાથી બધાને આ વસ્તુ જે આપવામાં આવે છે એનાથી બહુ ફાયદો થાય છે। ઘરમાં રહો, સુરક્ષિત રહો અને સેફ રહો। આજે કનુભાઈ જે કાર્ય કરી રહ્યા છે તેમાં શહેર પોલીસ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓનો સાથ સહકાર રહ્યો છે, જે તમામ કાર્યોને કનુભાઈએ બિરદાવી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। તો દર્શક મિત્રો, આજે સવારે 8 વાગ્યાથી નીકળીને વરાછાના રૂટમાં આ બસ લઈને દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ કરવા માટે અમે લોકોએ જહેમત ઉઠાવી અને ઘણા બાળકોને કીટો પહોંચાડવામાં આવી છે। આજે આ વિસ્તાર અહીં પૂરો થાય છે અને કાલે ફરીથી એક નવા વિસ્તારમાં દિવ્યાંગ બાળકોને કીટનું વિતરણ અમે કરનાર છે। કેમેરામેન મયુર ટેલર સાથે મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ।